તારીખ 2 જુલાઈ 2020, સમય સાંજે 6:45 આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા COVID-19 ની અખબારી યાદી બહાર પાડવામાં આવી. નજર કરીએ નવા કેસ, ડિસ્ચાર્જ કેસ તેમજ મરણની વિગત પર, તો ખેડા જિલ્લામાં આજ રોજ 14 નવા કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 191 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 119 દર્દીઓને રજા અપાઈ ચૂકી છે, જ્યારે હાલમાં 64 લોકો સારવાર હેઠળ દાખલ છે, ત્યારે 8 દર્દીઓનું અત્યાર સુધીમાં મોત થયું છે. વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની, તો આજ રોજ 166 સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6050 સેમ્પલ લેવાઈ ચૂક્યા છે, જેમાંથી 5693 રિઝલ્ટ નેગેટિવ, જ્યારે 191 રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે, જ્યારે 195 રિઝલ્ટ હજી પેન્ડિંગ છે. વાત કરીએ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયેલાઓની વિગતની, તો આજ રોજ 9 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 827 લોકોને દાખલ કરેલ છે, જેમાંથી 780 લોકોને અત્યાર સુધીમાં રજા અપાઈ ચૂકી છે, જ્યારે 47 લોકો હાલમાં દાખલ છે. વાત કરીએ ક્વોરન્ટાઇન ફેસિલિટી ખાતે દાખલ થયેલાની વિગતની, તો ખેડા જિલ્લાની અંદર આવેલ ક્વોરન્ટાઇન ફેસિલિટી સ્પોર્ટ કોમ્પ્લેક્સ નડિયાદ, DLSS કપડવંજ, DA એન્જિનિયરિંગ કોલેજ મહેમદાવાદ, 22 પટેલની વાડી મૌધા, આરોગ્યધામ ડાકોર, સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા ખાતે આજ રોજ નવા એક પણ વ્યક્તિને દાખલ કરેલ નથી કે હાલમાં ત્યાં એક પણ વ્યક્તિ દાખલ નથી. વાત કરીએ પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવેલ વ્યક્તિઓના લીધેલ સેમ્પલની વિગતની, તો ખેડા જિલ્લાની અંદર આવેલ 84 કન્ટેનમેન્ટ ઝોનમાં હાઈ રિસ્ક કોન્ટેક્ટવાળા 342 વ્યક્તિઓ મળી આવ્યા હતા, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિનું સેમ્પલ લેવામાં નથી આવ્યું. વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની, તો ખેડા જિલ્લાની અંદર આવેલ 84 કન્ટેનમેન્ટ ઝોનમાં કુલ 90 ટીમોએ કામ કર્યું છે. આ ટીમો દ્વારા 2036 ઘરોનો સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં 7343 વસ્તીનો સમાવેશ થાય છે.